નમસ્કાર દર્શક મિત્રો, અબ તક બુલેટિનમાં આપનું સ્વાગત છે. વિગતવાર સમાચાર જોતા પહેલા જોઈએ આજના મુખ્ય સમાચાર. સૌરાષ્ટ્ર યુનિવર્સિટી પેપર લીક મામલે મોટો ખુલાસો. બાબરા લો કોલેજના પ્રિન્સિપાલે જ પેપર ફોડ્યું. રાજકોટના કોઠારિયા વિસ્તારમાં 74 મકાનોનું ડિમોલેશન કરી રૂપિયા 42 કરોડની જમીન ખુલી મુકાઈ. વડોદરામાં મરખપુરની જીઆઈડીસીની કેન્ટોન લેબોરેટરીઝમાં બોઇલર ફાટતા કચન બ્લાસ્ટ. હવે જોઈએ સમાચાર વિગતવાર. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની બીકોમ સેમેસ્ટર 3ની પરીક્ષામાં અર્થશાસ્ત્ર વિષયનું પેપર લીક થયાનો દાવો આમ આદમી પાર્ટી દ્વારા કરવામાં આવ્યો હતો, જે બાદ યુનિવર્સિટી દ્વારા લેખિત ફરિયાદ અપાતા મુંજકા પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી, જે દરમિયાન અમરેલી જિલ્લાના બાબરા લો કોલેજના પ્રિન્સિપાલે જ પેપર લીક કરી દીધાનું સામે આવ્યું છે. સમગ્ર ઘટનામાં પ્રિન્સિપાલ સહિત કુલ 6ની ધરપકડ કરાઈ છે. ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળની પરીક્ષાનું પ્રશ્નપત્ર લીક થયા બાદ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની બીકોમ સેમેસ્ટર 3ની પરીક્ષામાં અર્થશાસ્ત્ર વિષયનું પણ પ્રશ્નપત્ર લીક થયાની ફરિયાદ સાથે આપના સ્થાનિક આગેવાનો દ્વારા કુલપતિને રજૂઆત કરવામાં આવી હતી, ત્યારે રાત્રિના સમયે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની ફરિયાદના આધારે મુંજકા પોલીસ અને ક્રાઇમ બ્રાન્ચની વિવિધ ટીમોએ જુદી જુદી દિશાઓમાં તપાસ હાથ ધરી હતી. ત્યારે અર્થશાસ્ત્ર વિષયનું પેપર 10 વાગ્યે લેવાનું હતું, જ્યારે પેપર સવારે 9-11 વાગ્યે જ વોટ્સઅપ ગ્રુપમાં ફરતું થઈ ગયું હતું. ત્યારે પોલીસે પ્રથમ વોટ્સઅપ ગ્રુપના એડમિન અને કોણે આ પેપર ગ્રુપમાં પોસ્ટ કર્યું છે તે દિશામાં ચક્રો ગતિમાન કરતા લવલી યારો નામના ગ્રુપમાં મૂળ અમરેલી જિલ્લાના બાબરા તાલુકાના યુવક એલિશ ચોવટિયા નામના શખ્સે આ પેપર મૂક્યાનું સામે આવ્યું હતું, જે બાદ પોલીસે આ શખ્સને રાઉન્ડ અપ કરી પૂછપરછ હાથ ધરી હતી. ગઈકાલે આમ તો મીડિયાના મિત્રો દ્વારા અને ત્યાર પછી સાંજના 5 વાગ્યાની આસપાસ યુનિવર્સિટી દ્વારા રાજકોટ સિટી પોલીસને એક ઇન્ફોર્મેશન મળેલી કે યુનિવર્સિટીમાં 3rd સેમેસ્ટર બીકોમ એનું ઇકોનોમિક્સનું જે પેપર છે, મેક્રો ઇકોનોમિક્સ, એ પેપર 10 વાગે ચાલુ થાય છે. એની બદલે 9 વાગે સોશિયલ મીડિયામાં વાયરલ થયું હતું અને કહેવાનો મતલબ કે એ પેપર લીક કરવામાં આવ્યું હતું. ત્યાર પછી જેવી વિગત મળી તરત જ અમે સીપી સાહેબની સૂચનાથી, સરકારની પણ સૂચના હતી, અને અહીંયા યુનિવર્સિટી પોલીસ સ્ટેશનની 3 ટીમ, એમના પીઆઈ ચાવડા, એસીપી ટંડેલ અને પીએસઆઈ જાડેજા અને એમની ટીમો, પ્લસ અમે ક્રાઇમ બ્રાન્ચની 3 ટીમ, પીઆઈ ગઢવી અને એસીપી શ્રી બસિયાના સુપરવિઝરમાં 6 ટીમો અલગ અલગ બનાવી અને આખી કડી મેળવવાનો પ્રયત્ન કર્યો. અને રાત્રે 5-6 કલાકમાં જ અમે આખી જે કડી છે એ પેપર ક્યાંથી લીક થયું હતું અને શું થયું હતું એ અમે મેળવી શક્યા. વિગત એવી છે એમાં કે એક સોશિયલ ગ્રુપ, સોશિયલ મીડિયા ગ્રુપમાં એક કોલેજના એક વિદ્યાર્થી આ પેપર સવારે 9:11 મિનિટે અપલોડ કરેલું. આ પેપરનો ટાઈમ 10 વાગે ચાલુ થવાનો છે. 9:11 મિનિટે અપલોડ કર્યા બાદ એ વ્યક્તિ જે છે ચોવટિયા, અલેશ ચોવટિયા, એ બાબરા, અમરેલીના બાબરા તાલુકાનો વતની છે. ત્યાં એની સૌથી પહેલાં અમે એને પકડ્યો, ત્યાર પછી અમે રિવર્સ થતા ગયા અને પેરેલલ અમે અહીંયા ક્રાઇમ બ્રાન્ચ દ્વારા અહીંની જે કોલેજો છે એના જે ફૂટેજીસ મેળવવાના, એની કોલેજોના પ્રિન્સિપાલોના ઇન્ટ્રોગેશન કરવાના એ પ્રોસિજર ચાલુ કરી દીધેલી અને આખી પ્રોસેસ અમે યુનિવર્સિટીના અધિકારીઓને સાથે રાખીને કરેલી. એલિસ ચોવટિયાએ પૂછપરછ દરમિયાન કબૂલાત આપતા કહ્યું હતું કે આ પેપર તેના જસદણના મિત્ર દિવ્યેશ ધડુકે તેને મોકલ્યું હતું, જે બાદ દિવ્યેશ ધડુકને પણ રાઉન્ડ અપ કરી લેવાયો હતો. ત્યારબાદ દિવ્યેશે અન્ય કડી અંગે ખુલાસો કરતા આ પેપર તેના સુરેન્દ્રનગર જિલ્લાના મિત્ર પારસ રાજગોરે મોકલ્યાનું જણાવ્યું હતું. ત્યારે દિવ્યેશની કબૂલાત બાદ પોલીસે પારસને પણ સકંજામાં લઈ વધુ પૂછપરછ હાથ ધરી હતી, જે દરમિયાન પારસે બાબરા ખાતેની સરદાર પટેલ લો કોલેજના ક્લાર્ક રાહુલ પંચાસરાનું નામ ખોલ્યું હતું, જેણે સરદાર પટેલ લો કોલેજના પ્રિન્સિપાલ દિલાવર કુરેશી પાસે પેપર મેળવ્યાનું સામે આવ્યું હતું. આ મામલામાં પોલીસે રાતોરાત જ લો કોલેજના પ્રિન્સિપાલ દિલાવર કુરેશી, ક્લાર્ક રાહુલ પંચાસરા અને કોલેજમાં પટ્ટાવાળા તરીકે નોકરી કરનાર ભીખુ સેજલિયા સહિત કુલ 6ની ધરપકડ કરી છે. ત્યારે સમગ્ર મામલામાં પોલીસે આઈપીસીની કલમ 406, 409 અને 120B હેઠળ ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.
મહત્વપૂર્ણ બાબત એ છે કે સમગ્ર તપાસ દરમિયાન હાલ સુધીમાં પોલીસે કુલ 100 જેટલા લોકોની પૂછપરછ કરી છે, જેમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કર્મચારીઓ, લો કોલેજના કર્મચારીઓ અને અનેક વિદ્યાર્થીઓનો પણ સમાવેશ થાય છે. ચોવટિયાને પકડ્યા પછી વિગત મળી કે કોઈક બીજો ધડુક કરીને એક છોકરો છે, એણે એને ફોરવર્ડ કરેલું, એટલે એ પણ જસદણ તાલુકાનો વતની છે, આઉટ ઓફ રાજકોટનો છે. અને ધડુકને અમે ટીમ બીજી રવાના કરી છે, એને પકડવા ગઈ. ધડુકને પકડ્યા પછી અમને વિગત મળી કે એક પારસ રાજગોર કરીને એક છોકરો છે, જે મૂળ આમ તો ચોટીલાનો રહેવાસી છે, પણ લાઠી પાસે કંઈ અમરેલી જિલ્લામાં બાબરા અને લાઠીની પાસે ક્યાંક રહે છે. એટલે રાત્રે જ અમે વિધાઉટ વેસ્ટિંગ એની ટાઈમ એક ત્રીજી ટીમ ત્યાં પણ મોકલી આપી અને પારસ રાજગોરને પૂછપરછ કરતા ડિટેલમાં એણે આખે આખું જે આ પેપર છે એ ક્યાંથી મળ્યું એ વિગત અમને ડિટેલ આપી છે. બાબરામાં સરદાર પટેલ લો કોલેજ છે અને ત્યાંના પ્રિન્સિપાલ છે દિલાવર કુરેશી, જે મૂળ ગીર સોમનાથનો વતની છે. અને આખું જ આ જે પેપર છે એણે આ પારસ રાજગોરને આપેલું અને ત્યાર પછી આ પેપર આવી રીતે સોશિયલ મીડિયામાં વાયરલ થયું છે. એટલે અમે કાયદેસર યુનિવર્સિટી તરફથી ફરિયાદ લઈ ગુનો નોંધીને 6 આરોપી અમારી પાસે છે, એની સામે કાયદેસરની કાર્યવાહી કરીએ છીએ. જે પ્રિન્સિપાલ છે એ જ મુખ્ય આરોપી એટલા માટે કહી શકાય, કેમ કે આ જે પેપર છે એની કસ્ટડીમાં હતું અને કસ્ટડીમાં આવ્યા પછી એણે સીલ ઓપન કરી અને આખું પેપર ફોટો પાડી અને પારસને સપ્લાય કરેલું છે. એમાં એક વચ્ચે કોલેજનો ક્લાર્ક છે રાહુલ પંચાસરા, એ પણ ઇનોલ્વ છે. અને પારસ અને પ્રિન્સિપાલના સંબંધો શું હતા એ બાબતમાં પારસ જે છે એ એના એક ફ્રેન્ડ થ્રુ, એક કોલેજમાં જે રસોઈઓ અને પટાવાળાનું કામ કરે છે ભીખુભાઈ, એના થ્રુ એને પ્રિન્સિપાલને ઓળખે છે. પ્રિન્સિપાલનો મોટિવ એક્ઝેક્ટલી શું હતો એ અમે ઇન્ટ્રોગેશનમાં જાણી શકશું, પણ અત્યારના સ્ટેજે અમને એવું લાગી રહ્યું છે કે કાં તો પોતાની કોલેજના વધારે વિદ્યાર્થીઓ પાસ થાય અથવા તો કોઈ પોતાના ઓળખીતા હોય એ વિદ્યાર્થીને મદદ કરવા માટે થઈ અને આ આખું પેપર લીકેજ કરવામાં આવ્યું છે. હજી સુધી અમને આમાં આર્થિક કોઈ વ્યવહાર થયો હોય એવી કોઈ વિગત મળી નથી. અત્યારે આમાં 406 અને આઈપીસી 409 120B એ મુજબ કાર્યવાહી ચાલે છે. અમે જેમ આપને કીધું એમાં 6 આરોપી અરેસ્ટ કર્યા છે અને એ માટે થઈને અમે કમસે કમ ગઈકાલે રાત જે 4-5 કલાક મહેનત કરી એમાં 101 લોકોની પૂછપરછ કરી હશે અને એમાં તમામ આવી ગયા યુનિવર્સિટીનો સ્ટાફ, કોલેજનો સ્ટાફ, વિદ્યાર્થીઓ બધા જ એમાં ઇન્ક્લુડ થઈ જાય. અત્યારના સ્ટેજે હું આપને આ સિવાય કોઈ કોલેજના ટ્રસ્ટીની બાબતમાં નહીં કહી શકું જ્યાં સુધી અમે પ્રોપર ઇન્વેસ્ટિગેશન નહીં કરીએ. આમાં 3 જે છે એ પર્ટિક્યુલર બાબરાની કોલેજના કર્મચારીઓ છે, એક પ્રિન્સિપાલ, એક ક્લાર્ક અને એક પટ્ટાવાળા, અને બાકીના 3 જે છે વિદ્યાર્થીઓ છે. રાજકોટ મહાનગરપાલિકાના ટાઉન પ્લાનિંગ વિભાગ દ્વારા આજે કોઠારિયા વિસ્તારમાં વહેલી સવારથી જ પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે મેગા ડિમોલિશન હાથ ધરાયું હતું. ટાઉન પ્લાનિંગ વિભાગના જણાવ્યા મુજબ 14,000થી વધુ ચોરસ મીટરની જગ્યા ડિમોલિશન અંતર્ગત ખુલ્લી કરવામાં આવી છે અને કુલ 74 જેટલા મકાનોનું ડિમોલિશન કરી 42 કરોડ રૂપિયાની કિંમતની જમીન ખુલ્લી કરવામાં આવી છે. વર્ષોથી આ મામલે રહીશો અને મનપા વચ્ચે કેસ ચાલી રહ્યો હતો, જે કેસ અંતર્ગત હાઈકોર્ટ દ્વારા આખરે મંજૂરી આપવામાં આવતા મનપા દ્વારા તમામ મકાનો પાડી નાખવામાં આવ્યા છે. રાજકોટ શહેરની ટીપી સ્કીમ નંબર 12 કોઠારિયા, કે એમાં જે 20 મીટરનો ટીપી રોડ આવેલો છે તે કોઠારિયાના રણુજાનગર અને સતનામ સોસાયટી વિસ્તારમાંથી પસાર થાય છે. સરકારશ્રી દ્વારા ટીપી સ્કીમ નંબર 12 કોઠારિયા 2018માં પ્રારંભિક મંજૂર કરવામાં આવેલ, જેના અમલીકરણના ભાગરૂપે આશરે 6-1 માસ પહેલાં કલમ 68 હેઠળ અત્રેથી બધાને નોટિસ આપવામાં આવેલ હતી. ત્યારબાદ 4 દિવસની ફાઇનલ અંતિમ નોટિસ પણ આપેલી અને સ્થળ પર જઈ અને રૂબરૂ સમજાવવામાં આવેલ, જેના ભાગરૂપે આજરોજ સવારે 20 મીટરના ટીપી રોડ પર ખુલ્લો કરવા અંગેની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે. વડોદરામાં મકરપુરાની જીઆઈડીસીની કેન્ટોન લેબોરેટરીઝમાં બોઇલર ફાટતા પ્રચંડ બ્લાસ્ટની ઘટનામાં કંપનીની સામે આવેલી સોસાયટીઓના રહીશો સાથેની વાતચીતમાં મોટો ઘટફોટ થયો છે, ત્યારે સ્થાનિકોના જણાવ્યા પ્રમાણે ટ્રેન પસાર થયાની 1 મિનિટ બાદ જ બ્લાસ્ટ થયો હતો. જો ટ્રેન 1 મિનિટ મોડી પડી હોત તો મોટી દુર્ઘટના થઈ હોત. ત્યારે અહીંથી અમદાવાદ મુંબઈ રેલવે લાઇન પસાર થાય છે અને દર 10 મિનિટે એક ટ્રેન પસાર થાય છે. સૌથી મોટી વાત એ છે કે બુલેટ ટ્રેન પણ અહીંથી રેલવે ટ્રેકને અડીને જ પસાર થવાની છે, ત્યારે આ ઘટના ભવિષ્યની સુરક્ષા પર પણ સવાલ પેદા કરે છે.
કેન્ટોલ લેબોરેટરીઝમાં સવારે બોઇલર ફાટતા પ્રચંડ બ્લાસ્ટ થયો હતો અને આગ ફાટી નીકળી હતી, જેમાં માતા પુત્ર સહિત ચારના મોત થયા છે। કેશોદમાં આમ આદમી પાર્ટી દ્વારા ચાર ચોક ખાતે બેનરો સાથે સૂત્રોચ્ચાર કરી આપના કાર્યકરોએ પેપરલીક કાંડ મુદ્દે સરકાર વિરુદ્ધ પ્રદર્શન કર્યું હતું। ત્યારે 2016 થી 2021 સુધીમાં જુદા જુદા વિભાગ દ્વારા લેવાયેલી પરીક્ષામાં 7 વખત પેપરલીક થયાનું જણાવી આક્રોશ વ્યક્ત કરી ગુણ પરીક્ષા વિભાગના વડા અસિત વોરાનું રાજીનામું લઈ ધરપકડ કરવા માંગ કરી હતી। આ દરમિયાન પોલીસ દ્વારા આપના કાર્યકરોની અટકાયત પણ કરવામાં આવી છે। आम आदमी पार्टी केशोद आज गुजरात की भ्रष्ट सरकार सामे धरना अने विरोध प्रदर्शन माटे आव्या छीए। त्यारे विद्यार्थियों भावी साथे भ्रष्ट सरकार जे पेपर कौभांड लीक करी अने विद्यार्थियों भावी अजथा राख्या छे, एक वक्त नहीं अनेक वक्त आवा बनाव बन्या छे। 2016 में मुख्य सेविका पेपर, 2017 में तलाटी पेपर, 2017 में टेट पेपर, 2018 में टाट पेपर, 2018 में वनरक्षक पेपर, 2018 में कॉन्स्टेबल पेपर होती, 2018 में सत्र क्लास पेपर, 2021 में संबोधित पेपर लीक, 2021 में हेड क्लास पेपर लीक, आवा 5 वर्ष में 10 जेटला पेपर लीक करी करोड़ों रुपया फी उघरावी छे अने विद्यार्थियों भाव अध्यता राख्या छे, जेनो विरोध आम आदमी पार्टीए गांधीनगर खाते करवामां आव्यो। तो आम आदमी पार्टीना नेता ने जेल में बंद करवामां आव्या छे। ज्यारे आशीष वोरा जे मुख्य अध्यक्ष छे पेपर ગુણ સેવા પરિષદના, તેને થોડી છૂટ આપવામાં આવી છે, તેના ઉપર કોઈ એક્શન લેવામાં નથી આવતી અને મુખ્યમંત્રી સાથે શુભેચ્છા કરે છે, શુભેચ્છા મુલાકાત કરે છે। જ્યારે આમ આદમી પાર્ટી આ પ્રશ્ન ગુજરાત લેવલે ઉઠાવ્યો, દરેક કાર્યકર્તાની ધરપકડ કરી અને જેલમાં નાખવામાં આવ્યો છે, જેનો અમે સખત વિરોધ કરીએ છીએ। રાજકોટ જિલ્લાના પડદરીમાં સુખન્વય સૂર્યોદય મંત્રને જીવનમંત્ર બનાવનાર પરમાર દંપતીએ તેના કાર્યકાળ દરમિયાન પડદરીમાં વિકાસ કામોને ટોપ ગિયરમાં રાખ્યા હતા। ત્યારે તાજેતરમાં જ પડદરી ગ્રામ પંચાયતની પ્રતિષ્ઠા ભર્યા ચૂંટણી જંગમાં ડોક્ટર વિજયભાઈ પરમાર 204 મતથી સરપંચ તરીકે વિજય થતા ગ્રામજનોમાં હર્ષની લાગણી પ્રસરી છે। ડોક્ટર વિજય પરમાર અગાઉ 2012 થી 2017 સુધી પડદરીના સરપંચ તરીકે રહી ચૂક્યા છે। તેમના સરપંચ તરીકેના કાર્યકાળ દરમિયાન ઘરે ઘરે પાઇપલાઇન દ્વારા લોકોને ગેસ આપવાનો પ્રોજેક્ટ પણ પૂર્ણ કરાવાયો હતો। તે સમયે રાજકોટ જિલ્લાનું તાલુકા મથકનું આ પ્રકારની સુવિધા મેળવતું પડદરી પ્રથમ ગામ હતું। આ ઉપરાંત વર્ષ 2012-13 થી અર્બન પ્રોજેક્ટ અંતર્ગત સમગ્ર ગુજરાતમાં ભૂગર્ભ ગટરનો પ્રોજેક્ટ પૂર્ણ કરી અને સફળતાપૂર્વકનું સંચાલન કરતી ગુજરાતની સૌપ્રથમ ગ્રામ પંચાયત પણ હતી। પડદરી ગામની જનતાએ, મારા સાથી સૌ સદસ્યોએ, મારા કાર્યકર્તાઓએ, મારા સભ્યોએ, મારી સાથેના આગેવાનોએ જે મારી ઉપર વિશ્વાસ મૂકી અને મને ત્રીજી વખત પડદરી ગ્રામ પંચાયતના સરપંચ તરીકે જે ચૂંટી કાઢેલ છે અને મારી ઉપર જે અને મારા કામ ઉપર જે વિશ્વાસ રાખેલ છે, એ બદલ હું સૌ ગ્રામજનોનો, કાર્યકર્તાઓનો, આગેવાનોનો, મારા સાથીઓનો, સૌનો હું આથી હૃદયપૂર્વકનો આભાર માનું છું। મેં જે કાંઈ પડદરીની વિકાસ યાત્રા ચાલુ કરેલ છે, વિકાસ યાત્રાને હું આગળ ધપાવીશ અને ભૂતકાળની અંદર પણ મારી ગ્રામ પંચાયત અને મારી બોડીએ જે કામો કરેલા છે, જે જેમ કે આખા રાજ્યની અંદર એકમાત્ર ગ્રામ પંચાયત એવી છે જ્યાં 5 રૂપિયાના ટોકન દરેથી આરો પાણી મળે છે બધાને, એવા 5 પ્લાન્ટ પડદરી ગામની અંદર કાર્યરત છે। ગુજરાત રાજ્યનું પહેલું એવું 10,000ની વસ્તીવાળું ગામ છે જ્યાં ભૂગર્ભ ગટરની આખા ગામની અંદર 100% ભૂગર્ભ ગટર થયેલી છે। રાજકોટ જિલ્લાનું જે તે વખતનું પ્રથમ એવું ગામ છે જ્યાં આપણે ભૂગર્ભ પાઇપલાઇન મળે ગેસ આપીએ છીએ। એ ઉપરાંત ભવિષ્યની અંદર પણ અમે પડદરીનો જે કાંઈ પ્રાણ પ્રશ્ન છે પાણીનો, એના માટે અમે રાજ્ય સરકારની સામે કામ રાજ્ય સરકારમાં રજૂઆતો કરી અને પડદરીને વહેલી તકે નર્મદાનું પાણી મળે તે માટે અમે જજુમશું। પડદરીના જે કાંઈ બાકીના જે કાંઈ કામો છે વિકાસ યાત્રાને આગળ લઈ જવાના, એ પણ અમે બધા સાથે સૌ સહિયારો પુરુષાર્થ કરી અને ગામને વધુ ને વધુ પ્રગતિની દિશામાં લઈ જઈશું। ગામની સુલેહ, શાંતિ, ભાઈચારો બધું જળવાઈ રહે તેવા અમારા અને મારી બોડીના પ્રયત્નો રહેશે। આવતી ચૂંટણી પછી અમે વિજેતા બનાવ્યા એટલે બધા પડદરી જનતાનો ખૂબ પહેલાં તો આભાર માનું છું, મારા મતદાર ભાઈઓ બહેનોનો ખૂબ ખૂબ આભાર માનું છું। મારું આવતા સમયમાં 2 મોટા મોટા લક્ષ્ય છે અમારે, એક તો અમારા ગામના બહેનો દીકરીઓને શુદ્ધ પીવાનું પાણી મળી રહે, બરાબર, ત્રીજું યુવાધન માટે જે રમતગમતનું મેદાનની મારી એક વર્ષોથી તમન્ના છે જેના માટે લોકોને ગ્રાઉન્ડ સારું મળી રહે, બરાબર,
કે મારે બે મોટા મોટા પ્રોજેક્ટ છે પડતરીના માટે, અને એના માટે હું બનતી પ્રયાસ અથાત પ્રયાસ જે થયા છે ને બધા પ્રયત્નો હું કરવા તૈયાર છું. મારા 15 વર્ષના રાજકારણમાં મેં પાણી માટે તો પ્રશ્ન છે એ જેટલો થાય એટલો હલ કરવાનો પ્રયત્ન કરેલા જ છે, પણ આગામી સમયમાં જે હજી પાણીનું પીવાનું પાણી મળી રહે ને ગામ લોકોને, એવા મારા બધા જેટલા મહેનત થાય એટલી મારી પોતાની વ્યક્તિગત મહેનતથી, રાજકીય મહેનતથી, રાજકીય આગેવાનો વડીલોને બધાને સાથ સહકારથી હું એટલા પ્રયત્ન કરીશ કે જે મારા લોકોને પીવાનું પાણી શુદ્ધ અને મળી રહે એવી મારી બહુ જ ઈચ્છા છે ગામને બરાબર. અને આજે મારા ભાઈઓ બહેનોએ જે મને મતદાર મારા વોર્ડમાં જંગી બહુમતીથી નહીં પણ 35 અબજથી જીતાવ્યા તે બદલે ખૂબ ખૂબ બધાનો આભાર માનું છું. સુરત મહાનગરપાલિકાની તિજોરી તળિયા ઝાટક થઈ છે. એક તરફથી જરૂરિયાત સમયે રૂપિયા ન હોવાની બુમરાળ મહાનગરપાલિકાના શાસકો અને અધિકારીઓ મચાવી રહ્યા છે, તો બીજી તરફ લાખો રૂપિયાના લેપટોપની લાહણી કરવામાં આવી રહી છે. ત્યારે 120 જેટલા કોર્પોરેટરને રૂપિયા 87 લાખ કરતાં વધારેના ખર્ચના આજે લેપટોપ વહેંચવામાં આવ્યા હતા. એક તરફ સુરત મહાનગરપાલિકાની આવક ઘટી છે અને ખર્ચો વધી રહ્યા છે, ત્યારે વહીવટી ખર્ચમાં ઘટાડો કરવાને બદલે વધારો કરી લોકોના ટેક્સના પૈસા વેડફાઈ રહ્યા છે, ત્યારે તંત્ર ક્યારે પોતાની જવાબદારી સમજશે તે જોવું રહ્યું. સુરત મહાનગરપાલિકા દ્વારા 120 તમામ કોર્પોરેટરને આજે લેપટોપનું વિતરણ કરવામાં આવ્યું. આપ સૌ જાણો છો જ્યારે આધુનિક ટેકનોલોજી આવી રહી છે ત્યારે રાજ્ય સરકાર અને સુરત મહાનગરપાલિકા જ્યારે આ ટેકનોલોજીનો ઉપયોગ કરી રહી છે ત્યારે સુરત મહાનગરપાલિકામાં પેપરલેસ કામ થાય અને વધુમાં વધુ આ લેપટોપનો ઉપયોગ થાય જેથી કરીને સમય બચે, શક્તિ બચે અને પૈસા પણ બચે, એના માટે લેપટોપનો મહત્વ ઉપયોગ થાય તે માટે અમે દરેક કાઉન્સિલને લેપટોપની ફાળવણી કરી છે. સાથે સાથે આપ જાણો છો કે અત્યારે સમગ્ર કોઈ પણ યોજના હોય કે કોઈ પણ કાર્યક્રમ હોય અત્યારે ઓનલાઈન જે જ્યારે થઈ રહ્યું છે ત્યારે આ લેપટોપનો મહત્વ ઉપયોગ થાય, જેનાથી આવેલી જે સમસ્યા હોય અથવા જે પ્રશ્નો ઓનલાઈન હોય એનાથી માહિતગાર થાય અને પ્રશ્નોનું નિરાકરણ કરવા માટે કોર્પોરેટરો અધિકારીઓ અને લોકોની વચ્ચે એક સમાન કડી સમાન રહે એના માટે આ લેપટોપનો પણ વધુ વધુ ઉપયોગ થાય જેથી કરીને લોકોના પ્રશ્નોનું નિરાકરણ થાય એના માટે આજે આ લેપટોપનું વિતરણ કરવામાં આવ્યું છે. અને આ લેપટોપ છે એ ટેકનોલોજી છે, આપ સૌ જાણો છો કે જે વસ્તુ આપવામાં આવે છે તે કોર્પોરેટરને આપવામાં આવે છે જેથી કરીને કોઈ સ્વેચ્છાએ આપવું હોય તો આપી શકે છે અથવા અમે લેપટોપ એને આપીએ છીએ એના ઉપર નિર્ભર છે અને શું કરવું. સેલવાસ દાદરાનગર હવેલીના પ્રતિષ્ઠિત પ્રભાત સ્કોલર એકેડેમીએ ક્રિસમસની ઉજવણી કરી. પ્રભાત સ્કોલર એકેડેમીએ વિદ્યાર્થીઓને પ્રેમ, ઇન્સાનિયત અને ભાઈચારાનો સંદેશ આપ્યો હતો. વિદ્યાર્થીઓએ પણ રંગારંગ કાર્યક્રમમાં પોતાની શાનદાર પ્રસ્તુતિઓથી બધાનું મન મોહી લીધું. આ કાર્યક્રમમાં પ્રભાત સ્કોલર એકેડેમીના MD મોહસિન બલસારા, ચક્રવર્તી મેડમ, લક્ષ્મી મેમ સહિત સ્કૂલ મેનેજમેન્ટ સ્ટાફ અને વિદ્યાલય પરિવાર ઉપસ્થિત રહ્યો હતો. After lockdown, after 2 years, we are celebrating Christmas along with the students. So we felt very happy, as well as students participated in carol singing, song and dance, and they felt very happy receiving gifts from school management, and they enjoyed a lot today because they all missed last 2 years these all programs. First of all, I thank Almighty for coming out of those lockdown period, and we pray for the future without any more lockdown, and we want students here always to be present. That gives us energy to work more effectively. After seeing students with their smile and their performance on stage, really gives us a lot of hope and energy for us. રાજકોટ જિલ્લાના ઉપલેટામાં રાષ્ટ્રીય ગ્રાહક અધિકાર દિવસની ગ્રાહક સુરક્ષા મંડળ દ્વારા ઉજવણી કરવામાં આવી હતી, ત્યારે જિલ્લા ગ્રાહક સુરક્ષા મંડળ ઉપલેટા શાખા દ્વારા રાષ્ટ્રીય ગ્રાહક અધિકાર દિવસ અને આઝાદી કા અમૃત મહોત્સવના ભાગરૂપે એક સેમિનારનું પણ આયોજન કરાયું હતું. આ સેમિનારમાં દરેક નાના મોટા ગ્રાહક કે જેઓ પૈસા આપીને છેતરાય છે તેઓને તમામ પ્રકારના જ્ઞાન આપવામાં આવ્યા હતા અને છેતરપિંડી કરનારાઓ પર કેવી કેવી સજાઓ કરાવવી તેમજ કઈ કઈ જગ્યાએ
આના માટે ફરિયાદો કરવી, આવી તમામ પ્રકારની જાણકારી આમ લોકોને આપવામાં આવી હતી. આ કાર્યક્રમમાં શહેર જિલ્લા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ અને ઉપલેટા શહેરના તમામ હિન્દુ મુસ્લિમ આગેવાનો હાજર રહ્યા હતા. હું રામજીભાઈ માવાણી માજી સંસદ સભ્ય છું. હું અને મારા પત્ની શ્રીમતી રમાબેન માવાણી રાજકોટ લોકસભા મત વિસ્તારમાં ચૂંટાઈને લોકસભામાં પ્રતિનિધિત્વ કર્યું છે. અમારો લાંબા સમયથી રાજકારણમાંથી નિવૃત્ત થયા પછી સને 1976થી અમારી ગ્રાહક સુરક્ષા સંસ્થા પ્રવૃત્તિ કામગીરી કરી રહી છે. આજે અમે ઓપરેટામાં જે કાર્યક્રમ યોજ્યો છે એ ગ્રાહકોની જાગૃતિ સાથે રાષ્ટ્રીય ગ્રાહક અધિકાર દિવસ 24 ડિસેમ્બર 1986માં ભારતમાં ગ્રાહક સુરક્ષા ધારો અમલમાં આવવાને કારણે આ દિવસ રાષ્ટ્રીય રીતે ઉજવાય છે એ ઉજવવા માંડવાનો છે. બીજો નાણાં રોકાણકારોની જાગૃતિ આજે અમે સાથે કરી છે. બોમ્બે સ્ટોક એક્સચેન્જ અને CDSL દ્વારા આજે નાણાં રોકાણકારો પોતાનું રોકાણ ક્યાં કરવું, કેવી રીતે સલામત કરવું અને એમના રોકાણના પૈસાની છેતરપિંડી ન થાય એમના પ્રયત્નરૂપે આજ ભાગ કર્યો છે. અમારી સંસ્થા રાજકોટમાં પોપટભાઈ સોરઠિયા ભવન રાજકોટ સદર બજારમાં કામ કાર્યરત છે. મારો મોબાઈલ નંબર પણ આપું છું 9426201611. કોઈને ક્યારે પણ કોઈ તકલીફ જરૂર પડે ગ્રાહક સુરક્ષા સંબંધે નાણાં રોકાણકારો તરીકે તો અમે માનસ સેવા સંપૂર્ણ રીતે આપણે બધાને હવે સૌને મારી શુભેચ્છા આપું છું. જય હિન્દ. મારું નામ રમાબેન માવાણી, માજી સંસદ સભ્ય રાજકોટ જિલ્લાની છું અને અત્યારે હું રાજકોટ શહેર જિલ્લા ગ્રાહક સુરક્ષા મંડળની પ્રમુખ છું. ઘણા બધી જગ્યાએ અમારે ઓલ ઇન્ડિયા લેવલે અમારી સંસ્થા કામ કરી રહી છે અને આજે સમગ્ર ગુજરાતમાં પણ અમારી માન્યતા છે અને સમગ્ર દેશમાં પણ છે. એટલે ગુજરાત લેવલે ઇન્ટરનેશનલ પણ માન્યતા છે. એટલે ગુજરાત લેવલે જે અમે રાજકોટ જિલ્લા ઉપરાંત સૌરાષ્ટ્રના તમામ જિલ્લાઓમાં અમારી બ્રાન્ચ છે અને આજે ગ્રાહક સુરક્ષાનું સાપ્તાહિક ઉજવણી થાય છે ત્યારે આજે અમે ઉપલેટા મુકામે આ પ્રોગ્રામ રાખવામાં આવ્યો છે. એમાં ઇન્વેસ્ટર અવેરનેસનો પ્રોગ્રામ રાખવામાં આવ્યો છે અને ગ્રાહક સુરક્ષાનું નેશનલ કન્ઝ્યુમર ડે તરીકે ઉજવણી કરવામાં એમનો પણ પ્રોગ્રામ રાખવામાં આવ્યો છે. આજે ખૂબ વિશાળ સંખ્યામાં ઉપલેટાના ભાઈ બહેનોએ આમાં ભાગ લીધો અને સરસ એમાં એમને જાણવાનું પણ મળ્યું. અમે એમાં બધી જ ગુજરાતીમાં બુકલેટ પણ એમને વિતરણ કર્યું છે એટલે જે કોઈ બહેનોને ખાસ જાણવું હતું એ લોકોની ખૂબ ડિમાન્ડ હતી અને બધા એ સરસ રીતે એમાં કર્યું છે. કોઈ પણ વ્યક્તિ પૈસા લઈને છેતરાય એ ગ્રાહક કહેવાય અને એ ગ્રાહક છે એ પોતે છેતરાયા પછી કંઈ તકલીફ પડે તો અમારી સંસ્થા રાજકોટની અંદર છે. રાજકોટ શહેરમાં ફોટોગ્રાફી ક્લબ ઓફ રાજકોટ દ્વારા તારીખ 24-26 ડિસેમ્બર દરમિયાન શ્યામપ્રસાદ મુખર્જી આર્ટ ગેલેરી રેસકોર્સ ખાતે ઝૂંપડપટ્ટીમાં રહેતા ભૂલકાઓના લાભાર્થે ત્રિદિવસીય ફોટોગ્રાફી એક્ઝિબિશનનું આયોજન કરવામાં આવ્યું છે, જેનું ઉદ્ઘાટન પણ બાળકોના હસ્તે જ કરવામાં આવ્યું હતું. ત્યારે વર્ષ 2021માં નાતાલ દરમિયાન ગત વર્ષની જેમ જ 108થી પણ વધુ સભ્યોના 275થી પણ વધુ ફોટોગ્રાફ્સનું એક્ઝિબિશન કમ સેલનું આયોજન કરાયું છે. આ પ્રદર્શન સવારે 10થી રાત્રે 10 વાગ્યા સુધી ખુલ્લું રહેશે, જેમાં રાજકોટ સહિત દેશ વિદેશના નેચર, વાઇલ્ડલાઇફ, સ્ક્રીટ, પોર્ટ્રેટ, ટ્રાવેલ, જંગલ, ઝરણા વગેરે ફોટોગ્રાફીનો સમાવેશ થયો છે. ત્યારે એક્ઝિબિશનનું ઉદ્ઘાટન ઝૂંપડપટ્ટીઓના નાના ભૂલકાઓ દ્વારા જ કરાવવામાં આવ્યું હતું અને આ એક્ઝિબિશન કમ સેલમાં જે આવક થશે તેનો ઉપયોગ ઝૂંપડપટ્ટીના બાળકોના અભ્યાસ માટે કરવાનો નિર્ણય ફોટોગ્રાફી ક્લબ રાજકોટ દ્વારા કરવામાં આવ્યો છે. હું રાજુ જીયાણી અને રાજકોટ પ્રોફેશનલ વિડીયોગ્રાફર અને રાજકોટ ફોટોગ્રાફર એસોસિએશનના એઝ અ કમિટી મેમ્બર અહીંયા જે આ ફોટો કાર્નિવલનું આયોજન થયું છે એની વિઝિટ લેવા માટે આવ્યો છું. પણ આ જોઈને ખૂબ જ ખુશી થઈ કે જે હોબી ફોટોગ્રાફર્સ જે છે એ ખરેખર ઘણું જ સારું કામ કરી રહ્યા છે અને આ જે ફોટો કાર્નિવલનું આયોજન થયું છે એનો ઉદ્દેશ્ય ખૂબ જ સારો છે કે એમણે જે પર ફોટો જે વેચાય અને એમાંથી જે કોઈ આવક થાય એ પ્રજ્ઞા એજ્યુકેશન ટ્રસ્ટ કે જે ગરીબ બાળકો માટે એજ્યુકેશનનું કામ ચલાવી રહી છે એમના માટેનું જે આયોજન કર્યું છે એના માટે રાજકોટ ફોટોગ્રાફર એસોસિએશન અને રાજકોટ વિડીયોગ્રાફર એસોસિએશન બેય વતી હું ફોટો કાર્નિવલ ગ્રુપને ખૂબ જ શુભેચ્છા પાઠવું છું અને આ ટાઈપની એમની જે કલાકૃતિ જે છે એ ભવિષ્યમાં વધુમાં વધુ આગળ આવે અને એ લોકો પણ હોબી ફોટોગ્રાફીને પ્રોફેશનલમાં કોઈને કન્વર્ટ કરવી હોય તો પણ કરી શકે અને ફોટોગ્રાફીને એઝ અ ફ્રીલાન્સિંગ તરીકે યુઝ કરે. ઘણા નેશનલ જિયોગ્રાફીના ફોટોગ્રાફર બને છે અને એમાંથી ખૂબ જ સારું વળતર પણ મેળવી શકે છે. પણ
આફ્ટર ઓલ ફોટોગ્રાફી ઇટ્સ અ આર્ટ, અને આર્ટને વધુમાં વધુ જેટલું સારું ડેવલપ થાય એટલું કરે એવી બધા જ ફોટોગ્રાફર મિત્રોને મારી બંને એસોસિએશન વતી હાર્દિક શુભેચ્છા છે. આ એક ફોટોગ્રાફીનું આયોજન છે જેમાં અમે 104થી વધુ ફોટોગ્રાફર ભેગા થઈને બધાના જે સારી ક્લિક્સ છે, બધાના જે સારા ફોટોગ્રાફ છે એનું એક્ઝિબિશન કરેલું છે. અને એક્ઝિબિશનની સાથે અમારો એક સારો મોટિવ છે કે એમાં અમે જે પણ અમારી ઇન્કમ થશે, એક્ઝિબિશન કમ સેલ છે, જે પણ ઇન્કમ થશે એ અંડર પ્રિવિલેજ કિડ્સ માટે અમે યુઝ કરવાના છીએ. આ બધું જે મેનેજમેન્ટ કરવાનું, કમ્પાઇલ કરવાનું, બધા ફોટોગ્રાફર્સને ભેગા કરવાનું અને બધા ફોટોગ્રાફર્સની ફ્રેમને ફ્રેમિંગ કરવાની, એમને અહીંયા ગોઠવવાનું, આ બધું જે કામ છે, વચ્ચેની જે કડી તમે કયો જોઈન્ટ થવાની કડી, એ કામ FCRનું છે. ફોટોગ્રાફી ક્લબ ઓફ રાજકોટ તરફથી અહીં અમે લગભગ 278 ફોટોઝ મૂક્યા છે, જેમાં વાઇલ્ડ લાઈફ છે, સ્ટ્રીટ છે, થોડાક એકદમ અલગથી જેને અમે લોકો ક્રિએટિવ કહીએ એવી ટાઈપના ફોટોઝ છે, બર્ડિંગ છે, નેચરના પણ ઘણા બધા છે, લેન્ડસ્કેપ છે, ઘણી બધી અમે લોકોએ અહીંયા એક સાથે કલેક્શનમાં મૂક્યા છે ફોટોઝ. અમરેલી જિલ્લામાં આમ આદમી પાર્ટી દ્વારા તારીખ 23 ડિસેમ્બર 2021 રોજ તાજેતરમાં ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા લેવાયેલ હેડ ક્લાર્કની પરીક્ષાના પેપર લીક થવાની ઘટનાના સંદર્ભે કલેક્ટરને આવેદનપત્ર પાઠવી તમામ કાર્યકરો દ્વારા ધરણા પર બેસવાની ચીમકી પણ ઉચ્ચારાઈ હતી. આ દરમિયાન આમ આદમી પાર્ટીના હોદ્દેદારો અને તમામ કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા અને કલેક્ટર ઓફિસની બહાર નીકળતા પોલીસ દ્વારા તમામ કાર્યકરોની ધરપકડ કરવામાં આવી અને ધરણા પર બેસતા પહેલા જ રોકવામાં આવ્યા હતા. ધ્રાંગધ્રા તાલુકાના પ્રાથમિક ધોરણના શિક્ષકો દ્વારા જૂની પેન્શન યોજના સાથે શિક્ષકોની પડતર પ્રશ્નો અંગેની માંગ સાથે તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારીને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું અને ત્યારબાદ તાલુકા શિક્ષકોએ પડતર માંગણીઓ મુદ્દે ધરણા પણ યોજ્યા હતા. આ જૂની પેન્શન યોજના શરૂ કરવા માટે સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા તાલુકાના તમામ ભાઈઓ અને બહેનો જે CPFનો લાભ લઈ રહ્યા છે એમને જે જૂની પેન્શન યોજના શરૂ કરવાની છે એના માટે ધરણા કાર્યક્રમ આજે ધ્રાંગધ્રા તાલુકામાં રાખેલ છે. એમાં તમામ બહેનો અને ભાઈઓ આમાં જોડાયેલા છે અને અમારો હક અમારે જોઈએ તે અને અમને આ પેન્શન લાભ મળવો જ જોઈએ એ અમારો હક છે અને અમને આપો તે. રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘના આદેશ અનુસાર ધ્રાંગધ્રા તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા આજે ધરણા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું અને એમાં અમારા યુનિયનની એવી માગણી છે કે જે પોતાના જીવનના 35 વર્ષો શિક્ષક તરીકે પવિત્ર વ્યવસાયમાં ગાળે છે એને પેન્શનની યોજના ફરીથી ચાલુ થાય એટલા માટે અમે બધા આજે સૌ સાથે મળી અને સરકારશ્રીને આવી નમ્ર માગણી કરીએ છીએ અને અમને ન્યાય આપે એવી અમારી હાર્દિક ઈચ્છા છે. કેશોદ રેલવે સ્ટેશન ખાતે પિખોર ગામના ફોજી અશોકભાઈ ઝીણાભાઈ બાબરિયા, જે છેલ્લા 24 વર્ષથી દેશના હરેક ખૂણામાં સૈનિક તરીકે ફરજ બજાવી ચૂક્યા છે, તે નિવૃત્ત થતાં પોતાના વતન માળિયા હાટીનાના પિખોર ગામે પરત ફરતા તેમનું ગામ લોકો અને નિવૃત્ત સૈનિકો દ્વારા ફૂલહારથી ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. તેમના પરિવારમાં પણ અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો. હું 24 વર્ષ ફોજની અંદર સેવાનિવૃત્ત કરી કેશોદ સ્ટેશન ઉપર આવેલો અત્યારે સોમનાથ જબલપુર ટ્રેનમાં નીચે ઉતરીને આવેલો છું અને ગામ લોકો તથા મારા નાગરિકો તથા મારું ભવ્ય સ્વાગત કરેલું છે. ફૂલ આરતી અને ફટાકડા અને ડિસ્કો ડાન્સથી મારું ભવ્ય સ્વાગત કરવામાં આવેલું છે. મેં ફોજની અંદર 24 સાલ બિતાવ્યા છે. 24 સાલની અંદર મેં હર જગ્યાએ હિન્દુસ્તાનના ખૂણે ખૂણે ફરી આવ્યો છું અને હિન્દુસ્તાનની ફોજ એક તાકાતવર ફોજ છે એને તાકાતવર વધુ મજબૂત બનાવવા માટે હું બધા મારા ભાઈઓને નમ્ર વિનંતી કરું છું કે જેટલું હોઈ શકે એટલું તમે ફોજની સેવામાં જોડાઓ અને ફોજનો હોસલો બુલંદ કરો, દેશનો હોસલો બુલંદ કરો. જય ભારત, જય. હું પિખોર ગામનો રહેવાસી પ્રતાપસિંહ બાબરિયા અને મારા કાકાના દીકરા એવા અશોકભાઈ બાબરિયા એ રિટાયર થઈને આવ્યા છે અત્યારે અને અત્યારે એનું ડીજીતે અહીંયા સ્વાગત કર્યું છે અને અમે અમારા ગામમાં જઈને પણ સ્વાગત કરશું કારણ કે એ ફોજમાં એટલા 24 વર્ષ એટલે બહુ લાંબી ટાઈમ કહેવાય એ સમયમાં એને એટલું ફોજમાં ફરજ બજાવીને આવ્યા છે તો અમે અહીંયા સ્વાગત કર્યું છે અને અમારા ગામમાં પણ સ્વાગત કરશું એનું.
गांधीग्राम विस्तार में नवनिर्मित राजपूत समाज भवन नु आगामी तारीख 24 डिसेम्बर ना रोज लोकार्पण थवा जई रह्यु छे। त्यारे खास 10 रूम बे होलनी साथे महादेव नु मंदिर तेमज आशापुरा माना मंदिर नी साथे अद्यतन सुविधा साथे सर्वज्ञाति मा माठा प्रसंगे तेमज धार्मिक प्रसंगे विनामूल्य आपवामां आवशे। तेमज दर अठवाडिये स्वामीनारायण सभा अने स्वाध्याय सभा करी शकाय तेवा भवन नु निर्माण कार्य पूर्ण करी लेवामां आव्यु छे। त्यारे लोकार्पण अंगे विगतो आपवा राजपूत समाजना आगेवानोए अब तक मीडियानी मुलाकात लीधी हती। આવતીકાલે ક્ષત્રિય સમાજનું પ્રથમ રાજકોટ ખાતે અમે પ્રથમ જે ક્ષત્રિય સમાજ ભવન નિર્માણ કર્યું છે તેનો સમાજ અર્પણ કાર્યક્રમ રાખેલો હતો અને એના અમારા મુખ્ય દાતા છે પૃથ્વીરાજસિંહ ઉર્ફે ગોગુભા જાડેજા ઘંટેશ્વરાણા અને ત્યારબાદ નાના મોટા અનામી દાતા ઘણા બધા અમારી સાથે ક્ષત્રિય સમાજના જોડાણા છે અને ક્ષત્રિય સમાજનું એક ઘણા વર્ષોથી એક નેમ હતી કે સમાજ ભવન ઊભું કરવું અને એ સમાજ ભવન ઊભું કરી શકાય છે અને સર્વ જ્ઞાતિને કોઈ જ્ઞાતિ બાદ નથી નાના મોટા હરેક વ્યક્તિના લગ્ન પ્રસંગ અને માઠા પ્રસંગમાં ફી આપીએ છીએ અને વર્ષ દરમિયાન ઘણા બધા કાર્યક્રમ બ્લડ ડોનેશન કેમ્પ છે સર્વ નિદાન રોગ કેમ્પ છે અને દર અઠવાડિયે સ્વામિનારાયણની શોભા અને સ્વાધ્યાય પરિવારનો શિબિરોની અમે ચલાવીએ છીએ અને આ કાર્યક્રમની અંદર કેબિનેટ મંત્રી કિરીટસિંહજી ચિરાજસિંહ જાડેજા પૂર્વ ધારાસભ્ય હકુભા ધર્મેન્દ્રસિંહ જામનગર ધારાસભ્ય અમારા માન્ય ઠાકોર સાહેબ શ્રી માધાદાસિંહજી અને તેમજ ભાઈ નીતિનભાઈ ભારદ્વાજ કમલેશભાઈ મિરાણી નરેન્દ્રસિંહજી અકેલા અને વિરેન્દ્રસિંહ ઝાલા આ બધા મહાનુભાવો તેમજ અમારા સૌરાષ્ટ્રના જે રાજપૂત સમાજના પ્રેસિડેન્ટો છે સુરેન્દ્રનગર ઝાલાવાડ સમાજના પ્રમુખ છે ડૉક્ટર રુદ્રસિંહ રાણા ગોયલવાડ સમાજના પ્રમુખ છે વાસુદેવસિંહજી જામનગરના પ્રમુખ છે કુભા જાડેજા તેમજ પોરબંદરના રાજભા જેઠવા એ બધા જ જણને ત્યાં હાજરી આપવાના છે અમારા સમાજના કાર્યક્રમમાં અને તમામે તમામ નાના મોટા દાતાઓનું અમે સન્માન કરવાના છીએ ત્યારે ભવનની ખાસિયતમાં અમે 10 રૂમ છે અને 2 હોલ છે જમણવાર માટે અલગ અને લગ્ન રિસેપ્શન કરવા માટે અલગ ત્યારબાદ રસોડું છે અને થોડું ખુલ્લું ગ્રાઉન્ડ છે અને આગળ મહાદેવનું મંદિર અને શ્રી આશાપુરા માતાજીનું મંદિર અમે જે નેમ છે લગભગ અમે 21 વર્ષથી તો એ કાર્ય કરતા જ રહ્યા છીએ અને નાના મોટા દરેક સમાજનો એટલું બધું અમારી સાથે જોડાયેલા છે હરેક સમાજ અને એક એનાથી અમે હિન્દુ સંગઠન તો ઊભું કરી શકાય છીએ પણ આવનારા દિવસોમાં એનું ઘણું બધું બળ મળશે અમને। સેલવાસ દાદરાનગર હવેલીના મહેસૂલ ખાતાના અધિકારીઓ લોકો સુધી પહોંચવા સારો પ્રયાસ કરી રહ્યા છે ત્યારે છેલ્લા 2 વર્ષથી મહેસૂલ ખાતું જુદા જુદા પંચાયતોમાં કેમ્પ લગાવી રહ્યું છે અને લોકોને લાભ આપવાનો પ્રયત્ન કરી રહ્યું છે ત્યારે આ ડિસેમ્બર મહિનામાં પણ બધા પંચાયતોમાં કેમ્પ લગાવી ખાતાકીય કાર્યો કરતા જણાઈ રહ્યા છે ત્યારે રખોલી અને સાયલીના લોકોને ખાતાકીય સેવા પૂરી પાડવાનો પ્રયાસ રૂપે રેવન્યુ ડિપાર્ટમેન્ટે રખોલીમાં રાજસ્વ કેમ્પનું આયોજન કર્યું છે। આ તકે નાયબ કલેક્ટર ચારમી પારેખ અને મામલતદાર ટી એસ શર્માએ કેમ્પનું ઉદ્ઘાટન કરી લોકો માટે ખુલ્લો મૂક્યો હતો। तो यह बात हमने एक आदि से मैडम को बताई कि लोग कहते हैं कि यह प्रशासन अपने द्वार पे कार्यक्रम जो भी कैंप रहता है उसमें यह आरटीओ भी कैंप लगने चाहिए तो मैडम को भी बहुत अच्छा लगा और उन्होंने यह हमें रिसर्च दिया है कि अगली बार जब भी कैंप लगेगा तो आरटीओ का कैंप जरूर यहाँ पे लगेगा ताकि गाँव के सामान्य व्यक्ति को भी एक अच्छा मिल सके। સિવિલ સપ્લાયઝ ડિપાર્ટમેન્ટ આધાર કાર્ડ રજિસ્ટ્રેશન તેમજ ઇલેક્શન ડિપાર્ટમેન્ટ અને બીજા ઘણા બધા ડિપાર્ટમેન્ટની સેવાઓને પણ આપવામાં આવેલી છે। આજે જે કેમ્પ કરવામાં આવેલો છે એ રખોલી ગ્રામ પંચાયતના હોલમાં રાખવામાં આવેલો છે અને એની સાથે સાથે અમે એક્સપેક્ટ કરીએ છીએ કે કમસે કમ 1000થી વધારે જે એપ્લિકેશન રિસીવ કરવામાં આવશે એનું આજને આજ નિરાકરણ લાવવામાં આવશે જે બપોર પછી જે એપ્લિકેશન આવશે એટલે અમે
नेक्स्ट वे के तौर दिवस में डिस्पोज ऑफ करी है। सो मेरी भी प्रशासन ने एक आम पहल चली है, बधा ग्राम पंचायत ना विस्तार में जाइए, जितनी जितनी सर्विसेस छे, जितनी स्कीम ना लाभार्थियों ने हमें एनरोल करा भी सके, बधारण भी बना ले, उनको भी मिलती लाएंगे। हमारे जैसे चुके हुए जो जनप्रतिनिधि है उन्होंने हमें आज एक सजेशन दिया है कि आरटीओ की भी जो सेवाएं हैं उनको भी साथ में किया जाए, तो हम उनसे भी बात करेंगे और हम पूरी कोशिश करेंगे कि उनको भी साथ में लिया जाए। उसी तरीके से हम लोग ई बैंक के साथ भी बात कर रहे हैं कि बैंक का भी अकाउंट दिया जाए, ताकि अगर किसी को अपना बैंक अकाउंट खुलवाना है, जीरो फ्रेल अकाउंट जो होता है, तो वो भी सुविधा यहीं पर दी जाए। तो इस तरीके से हम लोग प्रयास कर रहे हैं कि हर एक ग्राम पंचायत में हमारे मैक्सिमम डिपार्टमेंट्स हैं जो जिनकी सिटीजन इंटरफेस होते हैं और उनको सिटीजन से कुछ कुछ एप्लीकेशन मंगवानी होती, तो वो उनके गाँव में आके उनके पंचायत के हॉल में आके इनको सुविधा दी जाए। पंजाब में खेडूत आंदोलन पगले तमाम ट्रेनों रद्द कराई है, त्यारे जम्मू काश्मीर कटरा गाम में सूरत 1700 यात्राड़ू फसाया है, त्यारे त्रण दिवस अंते सूरत सांसद और केन्द्रीय रेल राज्यमंत्री दर्शना जरदोश द्वारा यात्राड़ू माटे स्पेशल ट्रेन की व्यवस्था कराता यात्राड़ू में खुशी माहौल जोवा मळ्यो हतो। त्यारे 23 डिसेम्बर की मोड़ी सांजे 1700 यात्राड़ुओ कटार गाम थी सूरत आवा रवाना थया हता। सूरत से हम निकले हुए वैष्णव देवी ट्रस्ट के द्वारा दर्शन करने के बाद हम नीचे उतर के कटरा रुके थे। रुकने के बाद थोड़ा यातायात में रेल यातायात के परेशानी के कारण हम दो दिन परेशान रहे, लेकिन थोड़ी रेलवे परिवहन की ओर से हमारी सुविधा यानी कि जाने के लिए कटरा से फिर से हमको एक सुविधा दी है। तो रेलवे मंत्री अश्विनी वैष्णव और दर्शना जरदोशी ने हमारे लिए यानी कि पूरे यात्रियों के लिए जो व्यवस्था की है उसके लिए खूब खूब धन्यवाद। माँ वैष्णो यात्रा सेवा ट्रस्ट, आज हम 5 दिन से यहाँ पे सूरत से आके यहाँ पे 5 दिन से कटरा में फंसे हुए थे, लेकिन हमारे निकलने की कोई यहाँ पे व्यवस्था हो नहीं रही थी, तो हमने हमारे जो लोकल हमारे MLA है, MP है, उन सभी से हमने रिक्वेस्ट की। फिर बाद में अभी दर्शना जरदोश जी हमारे जो रेल राज्य मंत्री हैं उनसे भी हमने बहुत रिक्वेस्ट की, और कल हमने अश्विनी वैष्णव जी जो रेल मंत्री है उनसे भी संपर्क किया। उसके बाद में कल रात से हमारा ये काम एक्शन मोड में आया और दिल्ली से मुंबई से जितने भी रेल अधिकारी थे सब ने फिर वो करके, और साथ में हमारे पृथ्वीराज चौहान जो गांधीनगर से और गांधीनगर CM ऑफिस से भी हमको बहुत सपोर्ट मिला, उनका भी हमारे कम से कम 10-15 फोन आ गए। 2-3 दिवस थी जे फसायेली जे सूरत की ट्रेन जे 1680 जेवा यात्रिको हता एमने माटे अमे रजूआत करेली मंत्री तक अश्विनीभाई अजय पटेल, प्रदीपसिंह जाडेजा, जगदीपभाई पटेल, CM ऑफिस, दर्शनाबेन, सूरतना आपणा जे रेलवे मंत्री जे एमने रजूआत करवाथी आपने आजे यात्रिको जे फसायेला हता थोड़ा हैरानगति हती एने दूर करवा बदल खूब केशोद नगर पालिका ना प्रमुख लाभुबेन पीपलिया द्वारा राज्य सरकार ने विविध योजनाओं हेठना कामों नक्की करवा विविध समितियों अने शाखाओं द्वारा रजू करवामां आवेल रिपोर्ट कार्यवाही ने बहाली आपी शहर में वधु विकासलक्षी कामों माटे जरूरी वहीवट प्रक्रिया पूर्ण थई आगळनी कामगीरी हाथ धरवा जेवा अनेक एजेंडा नक्की करवा 29 डिसेम्बरे बपोरे 11 कलाके नगरपालिका कचेरीना सभाखंडमां सामान्य सभा राखवामां आवी छे। आगामी तारीख 29/12/2021 અને બુધવારના રોજ સવારના 11 કલાકે કેશોદ નગરપાલિકા કચેરીના સભાખંડમાં એક સામાન્ય સભાનું આયોજન કરવામાં આવેલ છે। આ સામાન્ય સભાની અંદર કેશોદ શહેરના વિકાસને લગતા મુદ્દાઓની ચર્ચા કરવામાં આવશે, સાથે સાથે જુદી જુદી શાખા કચેરીઓ તરફથી જે રિપોર્ટ્સ રજૂ થાય એની પણ ચર્ચા વિચારણા કરવામાં આવશે, અને અધ્યક્ષ સ્થાનેથી જે કોઈ મુદ્દા રજૂ થાય એની ચર્ચા કરવામાં આવશે। આમ આવી એક સામાન્ય સભાનું આયોજન આગામી તારીખ 29/12/2021 રોજ કેશોદ નગરપાલિકા કચેરીના સભાખંડમાં રાખવામાં આવશે। રાજકોટ ભૂદેવ સેવા સમિતિ દ્વારા ગોલ્ડન પ્લાઝા ટાગોર રોડ ખાતે જીનેસિસ મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલના સંયુક્ત ઉપક્રમે પૂર્વ પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપેયીની સ્મૃતિમાં નિઃશુલ્ક સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરાયું છે। આ તકે ભૂદેવ સેવા સમિતિના સભ્યોએ અબતકની ખાસ મુલાકાત લીધી હતી। પૂર્વ વડાપ્રધાન શ્રી અટલ બિહારી વાજપેયીના સ્મરણાર્થે
સર્વરોગ વિનામૂલ્ય નિદાન કેમ્પ જીનેસિસ હોસ્પિટલની અંદર ભૂદેવ સહ સમિતિ દ્વારા આયોજિત કરવામાં આવેલું છે, જેની અંદર શ્રી વિજયભાઈ રૂપાણી તથા શ્રી નીતિનભાઈ ભારદ્વાજ તથા તળગોળના તમામ પ્રમુખો સૌ હાજર રહેવાના છે. અને વિનામૂલ્યે સર્વરોગ નિદાન કેમ્પ છે કે જેની અંદર MD ક્રિટિકલ કેર ફિઝિશિયન, જનરલ સર્જન, ENT સર્જન, ઓર્થોપેડિક સર્જન દરેક ડૉક્ટર વિનામૂલ્યે પોતાનું નિષ્ણાત ડૉક્ટર દ્વારા સારવાર કરવામાં આવશે. દર વર્ષે ભૂદેવ સર્વ સમિતિ દરેક પ્રકારના સર્વરોગ નિદાન કેમ્પ છે, પછી જીવનસાથી પસંદગી સંમેલન છે, પછી ક્રિકેટનું આયોજન છે અને એવા સામાજિક કાર્ય બધા ભૂદેવ સર્વ સમિતિ દ્વારા નિરંતર થતા જ રહે છે. સમય સવારે રવિવારે સવારે 9 થી 1 તારીખ 26/12/2001 સવારે 9 થી 1 ટાઈમ રહેશે. ઓકે, એટલે ટેન્ટેટિવ એની અંદર 500 થી 600 લોકોનું રજીસ્ટ્રેશન અત્યારે ઓલરેડી થઈ ગયેલું છે અને ઓન ધ સ્પોટ રજીસ્ટ્રેશન પણ ત્યાં આગળ ચાલુ છે. 9 થી 1 સવારે 9 થી 1. તો આ હતા અત્યાર સુધીના સમાચાર. વધુ સમાચાર માટે જોતા રહો અબ તક. નમસ્કાર.